બાળકો, આગળ તમે અલગ અલગ રીતે માપ કરતાં શીખી ગયા, તો ચાલો આજે આપણે આંગળીના માપ દ્વારા કઈ રીતે માપન કરીશું તે શીખીએ. જુઓ બાળકો, અહીં તમને બધી વસ્તુઓ દેખાય છે, તો આપણે અહીં આંગળીના માપ દ્વારા કઈ રીતે આપણે માપ કરવાનું છે તે આજે શીખીશું. જુઓ, મારી આંગળી આવી છે, તો તમારી આંગળી મારી આંગળી કરતાં કેવી હશે? પતલી હશે. તો મારું માપ અને તમારું માપ બંને અલગ અલગ આવશે. તો હવે આપણે માપ કરતાં શીખીએ. જુઓ, અહીં કેટલીક વસ્તુઓ મૂકી છે. માચીસનું બોક્સ, સ્ટેપલર, ચમચી, આ છે બંગડી, અને આ વીટી છે, અને આ છે પાસું. તો આંગળી દ્વારા હું માપ તમને બતાવું છું. જુઓ, આ પાસું અને આ વીટી એના વચ્ચે કેટલું માપ છે તે આપણે જોઈએ. તો અહીં આ રીતે આંગળી મૂકું છું, પણ અહીં તો એક આંગળી કરતાં વધુ છે, તો હું ત્રણ આંગળી મૂકીને જોઉં છું. તો જુઓ, આ બંને વચ્ચે ત્રણ આંગળી જેટલું માપ કહેવાય, બરાબર છે? તમે જો અહીં તમારી આંગળી મૂકશો તો તમારી આંગળી વધારે આવશે, બરાબર છે? હવે હું આ વીટી અને બંગડી વચ્ચેનું માપ તમને બતાવું છું. જુઓ, આ ચાર આંગળી હું આ રીતે મૂકું છું. આ બે વચ્ચે કેટલું માપ હતું? ત્રણ આંગળી, અને આ બે વચ્ચે ચાર આંગળીનું માપ છે. હવે જુઓ કે આપણે સ્ટેપલર અને ચમચી વચ્ચેનું માપ શીખવાનું છે. જુઓ, આ ચાર આંગળી અને બીજી એક આંગળી, એટલે કેટલી થઈ? ચાર અને એક પાંચ. તો અહીં આ બે વચ્ચે પાંચ આંગળીનું માપ કહેવાશે. હવે જુઓ, આ સ્ટેપલર અને માચીસનું બોક્સ, તો આ ચાર છે અને આ બીજી બે, તો જુઓ કેટલી થઈ? ચાર વત્તા બે છ. તો અહીં છ આંગળીનું માપ કહેવાશે. હવે આપણે શું કરવાનું છે? આ ચમચી અને આ બંગડી વચ્ચેનું માપ લેવાનું છે. તો આપણે અહીંથી શરૂઆત કરીએ, બરાબર છે? તો જુઓ, આ ચાર અને આ ચાર, એટલે કેટલા થયા? આઠ. તો અહીં આ બે વચ્ચે, અહીંથી અહીં સુધીનું, એ બે વચ્ચે આઠ આંગળીનું માપ કહેવાશે. હવે તમે જુઓ, આ સ્ટેપલર અને વીટી એના વચ્ચે તો ખાસું અંતર છે, તો આપણે એ અંતર માપીને જોઈએ. તો જુઓ, આ ચાર અને ચાર આઠ, અને આ બીજા ચાર, આઠ ને ચાર કેટલા થશે બાળકો? બાર. અને આ બીજી બે, એટલે બાર, તેર અને ચૌદ. તો આ બે વચ્ચે ચૌદ આંગળીનું માપ થયું કહેવાશે. તો તમને આ રીતે માપ લેતા આવડી ગયું ને? તો તમારે ઘરે આવી રીતે બધી વસ્તુઓ મૂકીને માપ લેતા શીખવાનું છે. હવે જુઓ, આપણે અહીં માપ લેતા શીખવાનું છે. બિલાડીનો ખોરાક ઉંદર કે દૂધ. હવે અહીં બિલાડી ક્યાં છે? આ રહી. અને ઉંદર અને દૂધ ક્યાં છે? આ ઉંદર છે અને દૂધ છે. તો અહીં બિલાડીનો ખોરાક ઉંદર કહેવાય કે દૂધ કહેવાય તે આપણે શોધીશું. હવે જુઓ, અહીં ધ્યાન આપો. તમારી આંગળીઓનો ઉપયોગ કરીને ઉંદર અને દૂધ વચ્ચેનું અંતર શોધો. આપણે આંગળી દ્વારા માપ કરતા શીખ્યા ને? તો હવે એના જ દ્વારા આપણે અહીં આ રીતે જવાબ લખવાના છે. તો જુઓ, ખાલી જગ્યા આંગર. હવે ઉંદર અને દૂધ વચ્ચેનું અંતર કેટલું છે? આ ઉંદર અને દૂધ તે વચ્ચેનું અંતર કેટલું છે? કેટલી આંગળી થશે? જુઓ, મારી તો એક જ આંગળી થાય છે. તમારી કેટલી થાય તે મને નથી ખબર, તમારે એ માપવી પડશે. તો અહીં શું લખું છું? હું એક આંગર, બરાબર છે? જુઓ, બિલાડી ઉંદરથી કેટલી દૂર છે? ખાલી જગ્યા આંગર. આ બિલાડી અને ઉંદર કેટલી દૂર છે તો આપણે માપી લઈએ, બરાબર છે? ત્રણ. જુઓ, આ ચાર, એટલે ચાર આંગર. આ બિલાડી અને ઉંદર, તો કેટલા આંગર છે? એક, બે, ત્રણ અને ચાર. તો અહીં આપણે લખીશું ચાર આંગર. બિલાડી દૂધથી કેટલી દૂર છે?
કેટલા આંગર? તો બિલાડી અને દૂધ તો આપણે જોઈ લઈએ, તો બિલાડી અને દૂધ વચ્ચે 3 આંગણ દૂર છે. તો આપણે અહીં શું લખીશું? 3. બિલાડી કોની પાસે પહેલા પહોંચશે, ઉંદર કે દૂધ? હવે જુઓ, બિલાડી અને ઉંદર વચ્ચેનું 4 આંગણનું અંતર છે અને દૂધ વચ્ચે કેટલું અંતર છે? 3. તો કોની પાસે પહેલા પહોંચશે બિલાડી? બોલો બાળકો. હા, જે અંતર ઓછું હોય તેની પાસે જલ્દી પહોંચશે. તો કોની પાસે? દૂધ. તો અહીં આપણે શું લખીશું? દૂધ પાસે પહેલી પહોંચશે. ઉંદર પોતાની જાતને બચાવી શકશે કેવી રીતે? બિલાડી ઉંદરને પકડવા આવે તો ઉંદર પોતાનો બચાવ કેવી રીતે કરશે? હા, જેવું બિલાડી ત્યાંથી દોડશે તો ઉંદર શું કરશે? ત્યાંથી ભાગી જશે. એટલે ઝડપથી ઉંદર ભાગી જશે. તો અહીં શું લખીશું? હા, પોતાની જાતનો બચાવ કરશે. અને કેવી રીતે કરશે? તો ભાગી જશે. આ ચિત્રનો ઉપયોગ કરીને વાર્તા કહો. તો બાળકો, તમારે શું કરવાનું છે? બિલાડી, ઉંદર, દૂધ અને આ જે ઘર છે તે બધાનો ઉપયોગ કરીને નાનકડી વાર્તા બનાવવાની છે. હવે જુઓ, ઉંદરની પૂંછડી કેટલી લાંબી છે, કેટલા આંગર? હવે ઉંદરની પૂંછડી આ જુઓ, આપણે માપ લઈએ. આ તો 3 છે, હજી લાંબી છે, તો આપણે 4 આંગળી મૂકીએ. તો જુઓ, 3 અને આ 1, 3 આંગળીમાં આવી જશે, બરાબર છે? જુઓ, અહીંથી આપણે શરૂઆત કરીએ તો 3 આંગળીમાં આવી જાય છે. તો અહીં કેટલું લખાશે? 3 આંગર. કોની મૂછ વધારે લાંબી છે, ઉંદર કે બિલાડી? હવે મૂછ જુઓ, આ અને આ, તો ઉંદરની લાંબી છે કે બિલાડીની જોઈએ આપણે, બરાબર છે? તો અહીં જવાબ શું આવશે? બિલાડીની મૂછ લાંબી છે. તો આ રીતે આપણે આંગળી દ્વારા અંતર માપીને અહીં જવાબ લખવાના છે. મારા જવાબ તો આ આવ્યા છે, પણ તમારા અલગ આવશે. શા માટે? ખબર છે ને, તમારી આંગળી મારા કરતા નાની હશે એટલે તમારા જવાબ અલગ હશે. હવે ધ્યાન આપો બાળ મિત્રો, આ શું છે? માપો અને દોરો. હવે જુઓ, પથ્થરથી 2 આંગર દૂર પાંદરું દોરો. હવે પથ્થર ક્યાં છે? આ રહ્યો. પથ્થરથી 2 આંગર દૂર પાંદરું દોરો. તો આપણે પાંદરું અહીં 2 આંગરનું માપ લેવાનું છે. તો આ 2 આંગળી લીધી, બરાબર? તો હું અહીં પાંદરું દોરી શકું છું. હવે હું આ તરફ પણ 2 આંગળી મૂકીને અહીં પણ પાંદરું દોરી શકું. આપણને આપ્યું નથી કે કઈ બાજુ, તો આપણે ગમે તે બાજુ દોરી શકીએ છીએ. તો જુઓ, આ રીતે હું 2 આંગર માપ અહીં લઉં છું અને અહીં હું પાંદરું દોરું છું. તો આ રીતે હું પાંદરું દોરીશ, બરાબર છે? જુઓ, તો અહીં જે પણ બધું આપ્યું છે તે તમારે ચિત્રમાં આ રીતે અહીં તમારે દોરવાનું છે, બરાબર છે? તમને અહીં થોડા ચિત્રો આપેલા છે અને આ રીતે જે પણ દોરવાનું કહ્યું છે તે તમારે વાંચીને દોરવાનું છે. પણ શું, કેવી રીતે? પણ કેવી રીતે દોરવાનું છે? માપ લઈને. તો આ રીતે આપણે માપ દ્વારા બધા ચિત્રો દોરીશું. બાળ મિત્રો, તમે જે રીતે વિડીયોમાં માપન કરતા શીખ્યા છો તે રીતે અલગ અલગ વસ્તુઓનું આપણે તમે મૂકીને એનું માપન કરતા શીખી શકો છો. આમાં તમને કઈ રીતે માપન કરવું તેની સમજ પડશે અને બધાનું માપન અલગ અલગ આવશે. કઈ રીતે? ખબર છે ને, વિડીયોમાં મેં તમને સમજાવ્યું છે કે બધા અલગ અલગ રીતે માપન કરે છે અને બધાના હાથ અને પગ બધાનું અલગ અલગ પડે છે, એ રીતે માપન પણ જુદું થાય છે. તો બાળકો, તમારે પણ આ રીતે માપન કરતા શીખવાનું છે. તો હવે હું રજા લઉં છું. બાય બાળ મિત્રો.